ग्राम पंचायत आगेवान स्थानिक लोको द्वारा कलेक्टर कचेरी खाते आवेदन पत्र आपवामां आव्युं हतुं। समयाला ग्राम पंचायत आगेवानो ग्रामजनो आज रोज कलेक्टर कचेरीए पहोंच्या हता तथा कलेक्टर कचेरी आवेदन पत्र सुप्रत कर्युं हतुं। गामना अग्रणीओ द्वारा जणाववामां आव्युं हतुं के गाममांथी पसार थती वरसादी कांसमां दूषित पाणी छोड़वामां आवे छे, जे पाणी गामना तळावमां पण प्रवेशी जाय छे, जेना कारणे पाणी दूषित थवानी लोकोने चिंता छे। साथे ज दूषित पाणीना कारणे लोकोना आरोग्यना प्रश्नो पण निर्माण थाय छे। ग्रामजनों द्वारा दूषित पानी गाम में न प्रवेशे ते माटे सुरक्षाना भागरूपे पारो पण बंध्यो छे, जेने तोड़वा माटे छेल्ला त्रण दिवसथी प्रयास करवामां आवी रह्या छे, जेने लईने ग्रामजनों छेल्ला त्रण दिवसथी जागी रह्या छे। आ दूषित पानीना कारणे खेती पाकने पण नुकसान थवानी भीति ग्राम्य लोकोमां छे। जो आ अंगे तंत्र द्वारा समाधानकारी योग्य कार्यवाही नहीं कराय तो ग्रामजनोने कोर्ट कार्यवाही करवानी फरज पड़शे, तेम आगेवानोए जणाव्युं हतुं। ત્યાં સુધી અમે આજે બરોડા કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયા છે। અમે લોકો સમયાલા ગ્રામ પંચાયતમાંથી આવ્યા છે, તમામ ગ્રામજનોના આગેવાનો છે મારી સાથે અત્યારે અમારી સાથે। અમારો એટલો સડકતો પ્રશ્ન છે, અત્યારે છેલ્લા ત્રણ દિવસથી અમારો ગામ દહેશતમાં ભરેલું છે। કારણ શું છે કે જે વરસાદી કોશ થઈ જઈ રહ્યો છે રોડ પર રહીને, એ વરસાદી કોશમાંથી આ કોર્પોરેશનના અધિકારીઓ કોઈકને મળીને અને અમારા ગામમાંથી ગંદુ પાણી, ખાળકુવાનું પાણી, ગટરોનું પાણી, તમામ પાણી ત્યાંથી બીમારી પડે, રોગચાળો થાય એવું પાણી ત્યાંથી કાઢે છે। જે પાણી તળાવમાં પણ ઘૂસી ગયું હતું, આગળ પણ ઘૂસ્યું હતું, ગામ લોકોએ સુરક્ષા માટે પારો મારેલો છે અને પારો તોડવા માટે લોકો ત્રણ દિવસથી ગામને હેરાન કરી રહ્યા છે। જો એ પારો તૂટી જાય તો ગામના જે પશુ પક્ષીઓ છે, જે તળાવમાંથી પાણી પીવા કપડાં ધોય ત્યાં રોગચાળો પેસી નીકળે છે એવું છે। ત્યારબાદ દલિતોનું ત્યાં સ્મશાન આવેલું છે, એ સ્મશાનમાં જો એ પાણી છોડે તો રસ્તા બ્લોક થઈ જાય। ત્યારબાદ 150 થી 200 વીંગા જમીન આવેલી છે, ત્યાં તમામ ગામના ખેડૂતો છે, એ ખેડૂતોનો પાક અત્યારે ઊભો રહેલો છે, એ પાક દૂર થઈ જાય, પાક નષ્ટ થઈ જાય, એ અને કાયમ માટેનો રસ્તો બંધ થઈ જાય એવું છે। એટલે અમે લોકો છેલ્લા ત્રણ દિવસથી તમામ આગેવાનો અહીંયા ઝઝૂમી રહ્યા છે, રાતે આખું ગામ જાગે છે, બૈરાઓને દેશક પહેરી જાય છે અને આ લોકો કોર્પોરેશનના અધિકારીઓને સમજાયું કે તમે અગાઉથી રસ્તા કરો, કારણ કે આગળ સુખડા ગામ આવેલી છે ત્યાં પણ પારો મારવામાં આવેલો છે, આગળ પણ આગળ બી સરપંચો કહી ગયા છે કે અમારી બાજુ નહીં નીકળવા દઈએ, તો તમે પહેલાં આગળના રસ્તા કરો પછી સમયાલા તોડવાની વાત કરો સમયાલાનો પારો, અને જો આવું ને આવું કરશો તો અમારા ગામમાંથી અમારે બીજા પગલાં ઉપરાધિકારીઓ કે કોર્ટમાં ના જવું પડે, બરાબર છે? અહીંયાથી પ્રેમથી પતી જાય એવું રાખે તો સારું છે, બાકી સમગ્ર ગ્રામ એક છે અને એક થઈને રહીશું અને એના માટે લડીશું અને અમે અમારું વિજય પ્રાપ્ત કરીશું।